છેલ્લા 18 વર્ષથી પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના વિકાસમાં સિંહ ફાળો આપનારી અને જિલ્લાના ખૂણે ખૂણે વસતા લોકોના જીભે ચડેલી સત્યતાના પ્રતિક સમી બીકે ન્યૂઝ ચેનલ આજે તેની સ્થાપનાના 19 વર્ષ પૂરા કરી રહી છે. બીકે ન્યૂઝ ચેનલના તેના તમામ દર્શકોનો સાથ, સહકાર અને પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે અમે અમારા દર્શકોને એક ખાસ અહેવાલ થકી બીકે ન્યૂઝ ચેનલના 18 વર્ષના ઇતિહાસથી પરિચિત કરાવીશું. નવજાત શિશુનો જન્મ થાય ત્યારબાદ તે બાળક બને અને ત્યારબાદ કિશોર. પરંતુ જ્યારે તે 18 વર્ષનો થાય ત્યારે તે યુવાનીમાં પગ મૂકે છે. તેના જીવન માટે મહત્ત્વના માનવામાં આવતા આ 18 વર્ષની ઉંમરમાં તે અનેક ચડાવ ઉતાર જોયા બાદ નવા ભવિષ્ય તરફ આગળ વધે છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ આજે પોતાની સ્થાપનાના 19 વર્ષ પૂરા કરીને યુવાન વયે પહોંચી ગઈ છે. એક બાળકની જેમ બીકે ન્યૂઝ ચેનલને જિલ્લાની જનતાએ ખૂબ જ પ્રેમ આપ્યો, હૂંફ આપી, લાગણી આપી, બીકે ન્યૂઝ ચેનલ પર ભરોસો દર્શાવ્યો અને બીકે ન્યૂઝ ચેનલે પોતાના દર્શકોના ભરોસાને કાયમ રાખ્યો. જિલ્લાના છેવાડાના લોકોને પડતી પણ મુશ્કેલી હોય, કોઈ તકલીફ હોય ત્યારે લોકોને તંત્ર કરતાં પણ પહેલી યાદ બીકે ન્યૂઝ ચેનલની આવે છે અને તે જ બીકે ન્યૂઝ ચેનલની સાચી સિદ્ધિ છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે બીકે ન્યૂઝ ચેનલ હર હંમેશ નીડર રહી છે અને ગમે તેવા લોકોને ખુલ્લા પાડવામાં જરાય પાછી પાની નથી કરી. આ તમામ શ્રેય બીકે ન્યૂઝ ચેનલના બાહોશ મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીને જાય છે. તેમની જ નીડરતા અને અસત્ય સામે લડવાની જીદે આ ચેનલ તેમજ ચેનલના સ્ટાફને પ્રેરક બળ પૂરું પાડ્યું છે. ત્યારે આજે યુવાનીમાં પગ માનવા જઈ રહેલી બીકે ન્યૂઝ ચેનલને સાફલ્ય ગાથા રજૂ કરીએ. વર્ષ હતું 2001નું, જ્યારે આધુનિક ટેકનોલોજીનો ઉદય પણ પૂરો થયો નહોતો અને મોટા શહેરો પણ આધુનિક ટેકનોલોજીથી વંચિત હતા. તે સમયે બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલ માળીને જિલ્લાના વિકાસ માટે તટસ્થ ન્યૂઝ ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો. તે સમયે ગુજરાતમાં પણ ઇલેક્ટ્રોનિક મીડિયાનો ઉદય થયો નહોતો અને બનાસકાંઠા જેવા પછાત જિલ્લામાં મગનલાલ માળીએ બીકે ન્યૂઝ ચેનલ શરૂ કરી હતી. મગનલાલ માળીનું આ સાહસ જ તેમની દૂરંદેશી અને એક પેઢી પહેલાંની સોચ ધરાવતા વ્યક્તિની છાપ ઊભી કરે છે. શરૂઆતના સમયગાળામાં જ્યારે આધુનિક ટેકનોલોજી નહોતી તેવા સમયે પોતાની ઈચ્છાશક્તિના દમ પર મગનલાલ માળીએ બીકે ન્યૂઝ ચેનલની શરૂઆત કરી હતી. તે સમયે આધુનિક ટેકનોલોજી તો નહોતી જ અને ન્યૂઝ ચેનલ ચલાવવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકિન હતું. તેવા સમયે કેસેટ અને વીસીઆરના જમાનામાં બીકે ન્યૂઝ ચેનલનો પ્રથમ એપિસોડ 5 નવેમ્બર 2001ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. મગનલાલ માળીના માર્ગદર્શન હેઠળ કુશળ સ્ટાફ પણ ખંતથી જિલ્લાની જનતાને નવું પીરસવા માટે આતુર હતો અને બીકે ન્યૂઝ ચેનલની શરૂઆત થઈ હતી. બીકે ન્યૂઝ ચેનલની શરૂઆત થયા બાદ કોઈપણ જાતના આર્થિક ઉપાર્જન વગર બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની જનતાને વાચા આપતી રહી. સમય વીતતો ગયો અને બીકે ન્યૂઝ ચેનલ લોકોના દિલોમાં સ્થાન જમાવતી ગઈ. 19 વર્ષથી એક પણ દિવસની રજા વગર અવિરત ચાલતી રહેલી બીકે ન્યૂઝ ચેનલ આજે અનેક મુશ્કેલીઓ નિડરતાપૂર્વક સામનો કરીને જિલ્લાની એકમાત્ર અને નંબર 1 ન્યૂઝ ચેનલ બની છે. આજે આધુનિક યુગમાં પણ આધુનિકતા સાથે કદમ મિલાવીને બીકે ન્યૂઝ ચેનલે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરીને પોતાના દર્શકો સુધી ઝડપી અને ગુણવત્તાયુક્ત સમાચારો પહોંચાડવા માટે કોઈ કસર બાકી રાખી નથી. આજે બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની જનતાનો પ્રેમ જીતવામાં ચોક્કસ સફળ રહી છે. કેબલ ટીવી કે મનોરંજનનું સૌથી અસરકારક માધ્યમ છે તેવા જિલ્લાના કેબલ ઓપરેટરો દ્વારા પણ બીકે ન્યૂઝ ચેનલના વિકાસમાં સારો એવો સહકાર મળ્યો છે. આ ઉપરાંત બદલાતા સમય સાથે બીકે ન્યૂઝ ચેનલ કેબલ ટીવી ઉપરાંત સોશિયલ પ્લેટફોર્મ પર પણ અસરકારક સાબિત થઈ છે. વર્ષ 2016થી બીકે ન્યૂઝ ચેનલે ગૂગલ પ્લે સ્ટોરમાં પોતાની એક એપ્લિકેશન રજૂ કરી અને યુટ્યુબ પર પણ પોતાની ચેનલ મૂકી છે. યુટ્યુબ પર બીકે ન્યૂઝ ચેનલના વ્યૂવર્સ અને સબસ્ક્રાઈબર જ બીકે ન્યૂઝ ચેનલની લોકપ્રિયતા કેટલી છે તેની ગવાહી પૂરી પાડે છે. બીકે ન્યૂઝ ચેનલના યુટ્યુબ પર સબસ્ક્રાઈબરોની સંખ્યાનો આંકડો 1,37,800થી ઉપર પહોંચી ગયો છે. જ્યારે યુટ્યુબના પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં કરોડો કરતાં પણ વધુ દર્શકો સમાચાર નિહાળી ચૂક્યા છે. આજે પ્રાદેશિક ચેનલોના આક્રમણ સામે પણ બીકે ન્યૂઝ ચેનલ તેના દર્શકોનો વિશ્વાસ અને લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ છે.
આજે જિલ્લાના દર્શકોના પ્રેમ અને હૂંફને લઈ બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની નંબર વન ન્યૂઝ ચેનલ બની છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર અને દૂરંદેશી દ્રષ્ટિ ધરાવતા મગનલાલ માળીએ બીકે ન્યૂઝ ચેનલને જિલ્લાની જનતા દ્વારા મળેલો પ્રેમ અને હૂંફ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જિલ્લાની જનતાની હર હંમેશ સેવા કરવા માટે તત્પર રહેવાની ખાતરી પણ આપી હતી. મિત્રો નમસ્તે. આપ સૌના સાથ સહકાર અને ઉપથી આજે તમારી પોતાની વીકે ન્યૂઝ ચેનલ 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. જાણે હમણાં જ આ ન્યૂઝ ચેનલ આપના આશીર્વાદથી ચાલુ કરી હતી. થોડોક ભૂતકાળ યાદ કરીએ તો એ દિવસો મને બહુ નજીકથી યાદ આવે છે. એ વખતે ડિજિટલ સમય નહોતો, બધું મેન્યુઅલ કામ કરવાનું થતું, મારા રિપોર્ટર સ્ટાફને પણ જેટલો સપોર્ટ જોઈએ એટલો મળતો નહોતો. ત્યારે પણ અમારી બીકે ન્યૂઝ ચેનલ પરિવારે એટલી બધી મહેનત કરીને ન અમારી પાસે એ વખતે વધારે રિપોર્ટર હોય, ન રીડર મળે, ન એડિટર મળે, ન યાતાયાતની કોઈ એવી સુવિધા મળે, છતાં પણ આજ સુધી અવિરત બનાસકાંઠા જિલ્લાના નાનામાં નાના છેવાડાના વ્યક્તિ સુધીના સમાચાર એ લોકોને ઉપયોગી થવાના હોય કે લોકોને સમજ આપવાના હોય, સરકારની કોઈ યોજનાઓની માહિતી આપવાની હોય કે સરકારને કોઈ બાબતની જાણ કરવાની હોય, બીકે ન્યૂઝ ચેનલ પરિવારે એમની ફરજ 100% નિભાવવાની પૂરી કોશિશ કરી છે. આજે તો ડિજિટલ ઇન્ડિયાનો યુગ છે. મને એક વાત આજના દિવસે કહેતા ગૌરવ પણ થાય છે કે 2002માં જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી વિધિવત એ પોતાની પહેલી ચૂંટણી લડી રહ્યા હતા અને દાતા ખાતે એમની જ્યારે જાહેર સભા હતી ત્યારે બીકે ન્યૂઝ ચેનલના રિપોર્ટરને એ વખતે એમણે કીધું હતું કે ભાઈ આ બનાસકાંઠાની એકમાત્ર ન્યૂઝ ચેનલ એવી છે કે જે અંતરિયાળ લોકોના લોકોને મદદ કરવા માટે પહોંચે છે. તમને શરૂઆતમાં તકલીફ તો પડશે પણ આખરે તમે આ બનાસકાંઠા જિલ્લાના સર્વમાન્ય ન્યૂઝ ચેનલ તરીકે પ્રસ્થાપિત થશો અને માનનીય નરેન્દ્રભાઈ મોદીની એ વાતને અમે અમારો જીવન મંત્ર બનાવીને કોઈપણ જાતની હિંમત હાર્યા વગર આજ સુધી અવિરત કામ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચ્યા છીએ. ત્યારે ખાસ તો મારે આભાર માનવો પડે મારા દર્શક મિત્રોનો, અમારા વિજ્ઞાપનદાતાઓનો અને જે કેબલ ઓપરેટર જે અમને એટલા વર્ષો પહેલાં સપોર્ટ કરતા હતા અને હાલ છેલ્લા 3 વર્ષમાં લગભગ 1.5 લાખથી વધારે સબસ્ક્રાઈબર યુટ્યુબ સબસ્ક્રાઈબર અમારા થયા હોય ત્યારે એ તમામ દર્શક મિત્રોનો હું દિલથી ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે તમારી પોતાની ન્યૂઝ ચેનલ માત્ર ને માત્ર બનાસવાસીઓ માટે જ કામ કરતી રહેશે, એમાં કોઈ રાજકીય પક્ષાપક્ષી નહીં હોય, કોઈ પણ જાતનો દ્વેષભાવ નહીં હોય એની પણ ખાતરી આપું છું. ભૂતકાળમાં પણ બીકે ન્યૂઝ ચેનલે લોકોને ઉપયોગી થવાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છે, સરકારને પણ જાગૃત કરવાના પ્રયાસો કર્યા છે અને સરકારના લાભો પણ છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રયત્નો કર્યા છે. અને અગાઉ પણ મારી બીકે ન્યૂઝ ચેનલ પરિવારની ટીમ આ કામ કરતી રહેશે. આપ સૌના આશીર્વાદની અપેક્ષા સહ આપ સૌનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય.